સાબરકાડા જિલ્લામાં એસીબી સફર ટ્રેપ માં લાંચ ઝડપાયા પ્રાંતિજના આમોદરા પંચાયતના તલાટી અને સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા સરપંચના પતિ અને તલાટીએ રૂપિયા ત્રીસ હજાર ની લાંચ માંગી હતી સાબરકાંઠાના પ્રાંતિત તાલુકાના આંબોદરા ગ્રામ પંચાયતમાં ફેક્ટરીની આકારણી ઓછી કરવા માટે રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા સરપંચના પતિને તલાટીને સાબરકાંઠા એસીબીએ લાંચ લેતા રંગે આ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વિગત એવી છે કે આ કામના ફરિયાદીને આંબોદરા ગામની સીમમાં બિયારણનો શેર્ષ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવેલ છે ને આ બનાવેલ સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ પૂર્ણ થઈ જતા આ મુદ્રા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા ફરિયાદી તલાટીકમ મંત્રી સંધ્યા પરમાર મેળેલા અને તેઓ પાસે આકરણી પત્રકની માંગણી કરતા કોઈ પણ બહાનું બતાવી પછી આવજો તેમ કહી ફરિયાદીને ધક્કા ખવડાવેલ બાદમાં ફરિયાદીએ તલાટીનો અવારનવાર સંપર્ક કરતા તલાટીએ આકારણી પત્રકમાં આકારણી ઓછી દર્શાવવા તેમજ બે વર્ષનો બાકી રેવન્યુ ટેક્સ પણ ઓછા લેવા માટે રૂપિયા પચીસ હજારની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદીએ આપવા માંગતા નહોતા ફરિયાદીએ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે ફરિયાદ આપતા ફરિયાદને આધારે શનિવારે પંચો રૂબરૂ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આમોદરા ગ્રામ પંચાયતમાં તલાટી તથા સરપંચના પતિ નટવર હોય મળીને રૂપિયા ત્રીસ હજારની માગણી કરી ત્રીજી લાંચના નાણાં બંને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં લાંચ લેતા ઝડપી લીધા હતા જેને લઈને એસીબીએ બંને આરોપીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોટર સાબુદ્દીન સિરોયા સાબરકાંઠા